નમસ્કાર, ધર્મવતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું ચુખ્યાતિ. નવનવરાત્રિનો તહેવાર એટલે નવરાત્રિ, માં આદ્યશક્તિની આરાધનાનો અવસર એટલે નવરાત્રિ, અને નવરાત્રિના બીજા દિવસે આવે છે દશેરા. દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય. દશેરાનું આ તહેવાર કેમ ઉજવાય છે, શું છે તેની પાછળ જોડાયેલી પૌરાણિક કથા, કયા મંત્ર થકી આપ મેળવી શકશો દેવત્વની કૃપા, આવો જાણીએ આજની અમારી વિશેષ રજૂઆત ધર્મભક્તિમાં. દશેરા એટલે અંધકારમાંથી ઉજાસ તરફ જવાનો તહેવાર, અને આ તહેવારના દિવસે થાય છે શસ્ત્ર પૂજન, આ દિવસે થાય છે યજ્ઞ યજ્ઞાદિ. આ દિવસનું આટલું મહિમા કેમ છે તે જાણીશું ડોક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રીજી પાસેથી. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. ધન્યવાદ. શાસ્ત્રીજી, દશેરાની વાત કરી રહ્યા છે. આ એક એવો તહેવાર સૌ કોઈ સાથે મળીને ઉજવે છે, દિવાળીની જેમ ઉજવાય છે તહેવાર, શા માટે, શું જોડાયેલું છે તેની સાથે પૌરાણિક મહત્વ? ખાસ કરી અને નવરાત્રિ સંપન્ન એટલે કે નવ નવ રાત્રિના સરસ મજાના ઉપવાસ, કીર્તન, અર્ચન, ગરબા અને માની ભક્તિ કર્યા બાદ દસમા દિવસે કરનાર ઉત્સવ એ દશેરા છે. સંસ્કૃતમાં દસ હરા પણ કહેવાય છે. દસ પ્રકારની આપત્તિમાંથી દૂર કરનાર ઉત્સવ એટલે દશેરા. દશેરાના દિવસે ઉત્સવ ઉજવવા થકી મનુષ્યનું સામાજિક અને આર્થિક જીવન પણ સબળ બને છે. સામાજિક જીવનની અંદર એ વ્યક્તિ દરેક રીતે પોતાની કલાઓ પ્રદર્શિત કરી શકે છે. આની સાથે સાથે દશેરાના ઉત્સવમાં ખાસ કરીને નવ દિવસના કરેલા વ્રતની તપશ્ચર્યાનું ફળ એ દશેરાના દિવસે છે. દશેરા યાની કે આપ જાણો છો કે રાવણ દહન, રામલીલા, માં દુર્ગા અર્ચના, હવન વગેરે આયોજનો કરવા, આની સાથે સાથે પોતાનું કલા અને કૌશલ્ય દર્શાવવા માટે પણ આ ઉત્સવ ઉજવાય છે. આ ઉત્સવની મહત્વતા એ છે કે જે વ્યક્તિ દશેરાના દિવસે પોતાની કલા, પોતાનું જ્ઞાન, પોતાની શક્તિ અને પોતાની બુદ્ધિ, પોતાના શસ્ત્ર જે પ્રદર્શિત કરે છે, એ શસ્ત્રો અથવા તો એ શક્તિનો 10 ગણો મહિમા વધે છે. માટે દશેરાનો ઉત્સવ એ ઉત્તમ છે, અને દશેરાના ઉત્સવને સારી રીતે ઉજવવો એ જ ભારતીય સંસ્કૃતિ છે. બિલકુલ. તો આ દશેરાનું જે મહત્વ આપે જણાવ્યું, તેની સાથે શું કોઈ પૌરાણિક કથા પણ જોડાયેલી છે? જી, આપ સર્વે જાણો છો કે જ્યારે પણ ભગવાન રામચંદ્ર પોતે સીતા માતાનું હરણ થઈ ચૂક્યું છે એ જાણી ચૂક્યા હતા, અને ખબર હતી કે રાવણ એ પોતે એ સીતાનું હરણ કરીને લઈ ગયા છે, જે યુદ્ધ સિવાય પરત મળી શકે એમ નથી. અને આપ સર્વે જાણો છો કે રાવણ પાસે મહાશક્તિઓ હતી. દુનિયાના તેજસ્વી વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ, શિવ ભક્ત તરીકેના ઉત્તમ વ્યક્તિ તરીકે એમનો પ્રતિભા હતી. રાવણ પાસેની શક્તિઓ મહાન હતી. નવે ગ્રહોને કાબૂમાં કરનાર આ રાવણ સાથે યુદ્ધ કરવું એ અશક્ય હતું. અને માટે જ આ નવરાત્રિના પર્વની અંદર ઉત્સવ ઉજવવા માટે રામચંદ્રએ સ્વયં માં દુર્ગાની ઉપાસના કરી હતી. એવું કહેવાય છે કે જ્યારે પણ રામ અને રાવણનું યુદ્ધ થયું એની પહેલાં માં દુર્ગાની ભક્તિ કરતા પહેલાં પણ બ્રહ્માજીની ભક્તિ રામે કરી હતી, અને રામે બ્રહ્માજીનો ઓમ બ્રહ્મણે નમઃ આ મંત્રના જપ અને એના કાર્યથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા, અને એમની પાસેથી આશીર્વાદ મેળવ્યા કે હું રાવણ સાથેના યુદ્ધમાં વિજય પામી શકું. પરંતુ એ વખતે બ્રહ્માજીએ જણાવ્યું કે આપ અગર દુર્ગાની ઉપાસના નીલકમલથી કરશો તો ચોક્કસથી તમને વિજય પ્રાપ્ત થશે, અન્યથા આ વિજય અસંભવ છે. માં દુર્ગાની કૃપા એ પ્રાપ્ત કરી અને નીલ કમલ ચઢાવવા માટેનો એક યજ્ઞનો આરંભ થયો હતો. અને શાસ્ત્ર એમ કહે છે કે રાવણને માયાવી શક્તિઓથી ખબર પડી કે નીલકમલના પુષ્પ અગર દેવીને અર્પણ કરશે તો ચોક્કસથી એમનો વિજય થશે. રાવણે પોતાની માયાવી શક્તિઓ દ્વારા નીલકમલના પુષ્પો એ હરણ કરી લીધા.
જ્યારે રામચંદ્ર એ નીલકમલના પુષ્પ ચડાવવાનો સમય આવ્યો અને પોતાના થાળમાં જુએ છે એ પુષ્પ ગાયબ, અને એ વખતે માં દુર્ગાની અર્ચના કરતા કરતા એમણે વિનંતી કરી કે મારા પુષ્પો નથી, હું આ પૂજા કેમ સંપન્ન કરું? માં દુર્ગાનો ક્રોધ જોયો. હર હંમેશ જે વ્યક્તિ જે સંકલ્પ કરે એ સંકલ્પ પૂર્ણ કરવો જોઈએ, અને જે વ્યક્તિ સંકલ્પમાંથી સાઈડમાં જાય છે, બાજુમાં જાય છે, ખસી જાય છે, સંકલ્પમાંથી મુક્તિ મેળવે છે, એ વ્યક્તિને દેવતાઈ ક્રોધનું કદાચ એમને દુઃખ એ પ્રાપ્ત થઈ શકે છે, શ્રાપ પ્રાપ્ત થઈ શકે છે. આ શ્રાપમાંથી વિમોચન કરવા માટે ભગવાન રામચંદ્રએ વિચાર્યું કે હું સ્વયં વિષ્ણુનો અવતાર છું અને મને કમલ નયન કહે છે. પોતાની બાણની નોકથી પોતાની આંખ કાઢવા જાય છે અને ત્યાં જ મા જગદંબા દુર્ગા પ્રસન્ન થાય છે અને મા દુર્ગાના આશીર્વાદ થકી એમને દશેરાનો વિજય પ્રાપ્ત થયો હતો. માટે દશેરાના મહિમામાં પૌરાણિક કથા વિશે જાણીએ તો ભગવાન રામચંદ્રએ પોતે દુર્ગા અર્ચના કરી, એટલે કે નવ દિવસની જે અર્ચના છે આપણે કહીએ છીએ એ અર્ચના કરી અને એમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. આની સાથે સાથે દુર્ગાની કથા પણ એ ખૂબ પ્રસિદ્ધ છે. આપણે જાણીએ છીએ કે દુર્ગાને મહિષાસુર મર્દિની કહીએ છીએ. જય જય હે મહિષાસુર મર્દિની, રમ્ય કપર્દિની શૈલ સુતે. એવું કહેવાય છે કે જ્યારે મહિષાસુરે અનેક પ્રકારના શસ્ત્રોથી માં જગદંબાને પરાસ્ત કરવાનો પ્રયત્ન કર્યો અને અનેક રાક્ષસોને એ પોતે સાથે જોડી અને એક સાથે ચારે બાજુથી માં જગદંબા ઉપર બાણ વગેરેનો વરસાદ વરસાવ્યો, ત્યારે માં જગદંબા માં દુર્ગાએ પોતાની મહાશક્તિ દશેરાના દિવસે જાગૃત કરી હતી અને પોતાના મુખમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિ દ્વારા અનેક રાક્ષસોને એ સંહાર કરી અને મહિષાસુરને માર્યો હતો. દશેરાનો ઉત્સવ એ મહિષાસુરને મારવા થકી પણ જાગૃત થયેલ છે. માટે મહિષાસુર મર્દિની એ આ જગદંબાની કૃપા જો મેળવવી હોય તો દશેરાના દિવસે આ યજ્ઞ પણ કરી શકાય છે. અહીં આ બે કથાની સાથે એક ત્રીજી કથા પણ જોડાયેલી છે. પૌરાણિક કથામાં મહાભારત કાળ વિશેનો વાત કરીશું. મહાભારત કાળમાં સ્પષ્ટ પ્રમાણ આપ્યું છે કે જ્યારે પાંડવો પોતે દરેક રીતે હારી ગયા, કૌરવોની સામે એમની પાસે નિસહાય બન્યા, ત્યારે એમને વનવાસ કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લું વર્ષ, એ છેલ્લા વર્ષમાં એ પોતે જો પકડાઈ જાય તો એમને ફરીથી 12 વર્ષનો વનવાસ થશે એવા નિયમોને ઘડી અને એમને વનવાસ આપવામાં આવ્યો હતો. શસ્ત્રથી માણસ ઓળખાતા હતા, માટે છેલ્લા વર્ષની અંદર એમણે શસ્ત્રો એ છુપાવ્યા હતા ઝાડ પાસે. એવું કહેવાય છે કે સમી વૃક્ષમાં એમણે આ વૃક્ષ આની અંદર પોતાના શસ્ત્રો છુપાવ્યા હતા, અને સમી વૃક્ષમાં જે શસ્ત્રો છુપાવ્યા એ એમણે દશેરાના દિવસે ત્યાં આગળ એ શસ્ત્રો પોતે ખોલી અને જોયા. હર હંમેશ શસ્ત્ર એ વ્યક્તિના કહેવા મુજબ ચાલવાની શક્તિ વાળા હોવા જોઈએ. બીજું, શસ્ત્રની અંદર એની એ જ શક્તિ રહેવી જોઈએ કે જે શક્તિ દ્વારા એ સામેના શત્રુ પર પ્રહાર કરી શકે. માટે દશેરાના દિવસે પાંડવોએ પોતાના શસ્ત્રોની પૂજા સમી વૃક્ષના નીચે કરી અને એ શસ્ત્રોને એની એ જ શક્તિઓ દ્વારા એમણે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને ત્યાં શસ્ત્ર પૂજન થયું હતું. દશેરાના દિવસે એમણે શસ્ત્ર પૂજા કરી, એના થકી ગાંડીવ પણ પોતાના અંકુશમાં જ રહેતું અને ભીમની ગદા પણ પોતાના શક્તિમાં જ રહેતી હતી. માટે આ દિવસ શસ્ત્ર પૂજા વિશેનું પણ મહત્વ આપેલું છે. આની સાથે સાથે એક ચોથી કથા પણ જોડાયેલી છે. આ કથા એ દેવદત્ત બ્રાહ્મણ જેમના દીકરાએ અનેક પ્રકારે વિદ્યાઓ પ્રાપ્ત કરતા વર્તંતુ નામના ગુરુજીની પાસે એમણે જ્ઞાન અને પોતે કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. આ બધું જ્ઞાન અને કૌશલ્ય જ્યારે સિદ્ધ થયું અને ગુરુજીએ પરીક્ષા કરી અને પરીક્ષામાં પાસ થઈ ગયા તો હવે એમને ગુરુદક્ષિણા આપવી જોઈએ. ગુરુદક્ષિણા આપવા માટે એમણે ખૂબ વિનંતી કરી, પરંતુ વર્તંતુ ગુરુએ એ સ્વીકાર કરવાની ના પાડી. જ્યારે શિષ્યએ વધારેમાં વધારે એમની પણ દબાવ લાવ્યા
ત્યારે ગુરુજીએ કીધું કે મારા ગામની આસપાસમાં, મારા આશ્રમની આસપાસમાં અનેક ગરીબ વ્યક્તિઓ રહે છે અને એમની ગરીબાઈ દૂર કરવા માટે હું તારી પાસે દક્ષિણા માંગુ છું કે મને 1,00,000 સોના મૂર્તું આપ, શક્ય છે? ત્યારે શિષ્યએ કહ્યું કે 1,00,000 સોના મોર એ હાલમાં મારી પાસે નથી, પરંતુ હે ગુરુજી, 1 વર્ષની અંદર હું આ બધું જ પ્રાપ્ત કરી અને હું આપને સમર્પિત કરીશ. એમ કરી અને એમણે દુર્ગાની તપશ્ચર્યા કરી હતી. ગુરુના જ્ઞાન જે આપેલું હતું એ જ્ઞાનની સિદ્ધિથી એના પોતાના શરીરમાં એક ઓજસ પેદા થયું અને ઓજસ દ્વારા એ એક પોતાના રાજ્યની અંદર રાજાની પાસે ગયા છે અને રાજાને વિનંતી કરી કે હે રાજાજી, મારા શરીરની અંદર જેટલું જ્ઞાન ભરેલું છે, જેટલું તેજ છે, જેટલું ઐશ્વર્ય છે, એ બધું મારી જિંદગી હું આપને સમર્પિત કરું છું, પરંતુ મારે 1,00,000 સોના મોર જોઈએ છે જે મારા ગુરુજીને દક્ષિણા નિમિત્તે મારે આપવી છે. એવું કહેવાય છે કે 9મા દિવસે ભગવાન શિવની ઉપાસના કરી એ રાજાએ વિનંતી કરી હતી કે દશેરાના દિવસે, એટલે કે આવતીકાલે જ મારા ગુરુજીના આશ્રમની અંદર સોનાનો વરસાદ કરો. એવું પ્રમાણ આપ્યું છે કે કુબેરે સમી વૃક્ષની ઉપર સોના મોરોનો વરસાદ કર્યો હતો અને 1,00,000 સોના મોર એ વરસાદમાં ત્યાં પ્રાપ્ત થઈ હતી. એ દશેરાનો દિવસ હતો. ગુરુજીએ આ બધા જ સોના મોરોને ગરીબોમાં વહેંચી અને ગરીબાઈ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પૌરાણિક કથા જોડાયેલી છે આ રીતે કે આ દિવસે જે સક્ષમ વ્યક્તિઓ છે એમણે પોતાની પાસેથી ધન અને ઐશ્વર્ય ક્યાંક વહેંચવું જોઈએ અને વહેંચવા થકી એની સતત ઉન્નતિને પ્રગતિ થાય છે. આમ 4 કથાઓ દશેરા સાથે જોડાયેલી છે. દશેરાનો પાવનકારી અવસર, દશેરા પર દેવત્વની કૃપા આપ કેવી રીતે મેળવશો તે અમે આપને જણાવીશું એક નાનકડા વિરામ બાદ. આપ જોતા રહો ધર્મ ભક્તિ. જો વાત કરવામાં આવે આ વખતના દશેરાની, કોઈ નક્ષત્ર કે ગ્રહોની આ વખતે કોઈ સંયોગ બને છે કે કેમ, કઈ રીતે આ સંયોગમાં લાભકારી રહેશે ભક્તો માટે? સાચે જ દશેરાનો દિવસ એટલે વૈદિક જ્યોતિષ એવું કહે છે કે જો શ્રવણ નક્ષત્ર આવે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. હવે આ વખતની વાત કરીએ તો આ વર્ષમાં આસો સુદ દસમના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, પરંતુ સાયંકાલે શ્રવણ નક્ષત્ર આવી જાય છે. સૌથી મહત્વનો લાભ ભારતીયો માટે એ છે કે આ વખતે શ્રવણ નક્ષત્ર સાયંકાલે છે અને જે વ્યક્તિ આ શ્રવણ નક્ષત્રની અંદર પોતાના બાળકોને લેખનની શરૂઆત કરે તો એવું કહેવાય છે કે એના અક્ષર છે એ શુદ્ધ બને છે, સારા નક્ષત્રમાં કરેલા કામો એ સિદ્ધ થાય છે. આની સાથે સાથે આ ઉત્તમ યોગ એવો છે કે આ ઉત્તમ યોગની અંદર તમે જે કાર્ય સંકલ્પિત કરશો, સંકલ્પ કરીને કરશો, તો એનું ચોક્કસ ફળશ્રુતિ પ્રાપ્ત થશે. તો આ વખતે આ શ્રાવણ એટલે શ્રવણ નક્ષત્ર સાથે ઉત્તરાષાઢા નક્ષત્રની શરૂઆત છે અને જ્યોતિષ ભાષામાં એવું લખ્યું છે કે ઉત્તરા એ નક્ષત્રો શ્રેષ્ઠ ગણાય, એટલે શ્રેષ્ઠ નક્ષત્રની અંદર દશેરાનો ઉદય થાય છે અને સંધ્યાકાળે એ શ્રવણ નક્ષત્ર પ્રાપ્ત થાય છે. આમ સંધ્યાનો સમય પણ શ્રેષ્ઠ છે. બિલકુલ. સાથે જ આપે એ પણ જણાવો કે દશેરાના દિવસે કઈ ધાર્મિક ક્રિયાઓ કરી શકાય છે? દશેરા એટલે ધાર્મિક જ ઉત્સવ છે, જોકે એવું લખ્યું છે કે સામાજિક સાથેનો ધાર્મિક ઉત્સવ એ જ દશેરા છે. માટે વ્યક્તિઓએ પ્રથમ તો જેને વાહન લેવું હોય એ લોકોએ ચોક્કસ પ્રકારે પોતે નવું વાહન આજના દિવસે યાની કે દશેરાના દિવસે એ ખરીદી શકશે અને દશેરાના દિવસે લીધેલું નવું વાહન એ ફળશ્રુતિ આપનાર છે, એ વાહન આપને બચાવનાર છે, ઓછામાં ઓછી મરમ્મત આવશે અને વધુમાં વધુ એ લાભદાયી આપના માટે રહેશે. એની સાથે સાથે ધાર્મિક ક્રિયામાં માં સરસ્વતીની પૂજા પણ લખી છે. આપ જોશો કે સાઉથની અંદર યાની કે દક્ષિણ ભારતની અંદર એ સરસ્વતીની પણ પૂજા થાય છે અને આ દિવસે બાળકોને જેને વાચા ન હોય, ઘણા બાળકો એવા છે કે જેને જન્મજાત બોલી શકતા નથી અથવા તો 1 વર્ષની ઉંમર થાય ત્યારે પણ એ બરાબર બોલતા ન હોય, તોતડું બોલતા હોય, તો દશેરાના દિવસે ચાંદીની વાડકીની અંદર મધ અને ઘી નાખી
ચાંદીના સિક્કા વડે એ મધઘી કાઢી એના જીભ ઉપર ઘસવામાં આવે તો એવું લખ્યું છે કે એને માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને એ પણ દશેરાનો દિવસ છે. એટલે દશેરાના દિવસે માં સરસ્વતીની પણ ભક્તિ થાય છે. એની સાથે સાથે દશેરાના દિવસે જે વ્યક્તિ યજ્ઞ કરે છે, યજ્ઞાત ભવતિ ભૂતાનિ યજ્ઞ કર્મમ સમુચ્ચયેત, યજ્ઞ કરવાથી જ મનુષ્યનું જીવન ટકેલું છે. મનુષ્યના જીવનની અંદર જે શક્તિઓ છે એ યજ્ઞની છે. માટે દશેરાના દિવસે જે વ્યક્તિ યજ્ઞ કરે, યજ્ઞ કરાવે અથવા તો યજ્ઞના દર્શન કરે એ બધાએ વ્યક્તિ પાવન થાય છે. અહીં એવું લખ્યું છે કે જેની પાસે જે શસ્ત્ર હોય એ શસ્ત્રની પૂજા દશેરાના દિવસે કરવી જોઈએ. અને હું એક ખાસ વાત બતાવવા માંગુ છું કે જો સમી વૃક્ષ મળી જાય અને સમી વૃક્ષની નીચે બેસી અને જો તમે શસ્ત્રની પૂજા કરશો તો ચોક્કસ વાત એ છે કે શસ્ત્રની અંદરની શક્તિ અને તમારી અંદરની શક્તિ બેનો મેળાપક થશે. અને જ્યારે આ બંને સંયોગ થાય છે ત્યારે એ મનુષ્યના શસ્ત્રો એના પોતાની રક્ષા માટે ઉત્તમ સિદ્ધ થાય છે. અને શત્રુ બુદ્ધિ વિનાશાય, શત્રુની બુદ્ધિનો વિનાશ થાય છે. માટે દશેરામાં શસ્ત્ર પૂજાનો પણ મહિમા છે. આમ દુર્ગા શસ્ત્ર પૂજા, સરસ્વતી પૂજા, વાહનોની પૂજા, લેખનની પૂજા વગેરે કરી અને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકાય છે. શાસ્ત્રીજી, ખાસ રાવણ દહનની જે વાત આવે છે તેને લઈને પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે મારા મનમાં. કારણ કે રાવણ દહન જ્યારે કરવામાં આવે છે, આપણે જોઈએ છીએ ઠેર ઠેર રામજી બનાય છે અને રાવણનું દહન કરવામાં આવે છે, તે એક શું સંદેશો આપે છે? રાવણ એટલે મહાશક્તિશાળી, મહાબુદ્ધિશાળી અને જ્ઞાની વ્યક્તિ, તો એનું દહન કેમ? ત્યાં પ્રશ્ન થાય છે. પરંતુ મોટે ભાગેના દેશના રાજ્યોની અંદર રામલીલાનું મહત્વ અહીંયા આપેલું છે. રામલીલા કરીને રાવણનું દહન કરે છે. રાવણનું દહન યાને કે જે દોષ છે એનું દહન. રાવણનું દહન નથી, દોષોનું દહન બતાવ્યું છે કે 10 દોષ છે. પાપ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સ, અહંકાર, આ બધા જ 10-10 દોષોને બાળવાની વિધિ એટલે રાવણ દહન. રાવણને આપણે યાની કે આપણા શરીરમાં રહેલા 10-10 દોષોને, પાપોને, રોગોને બધાને બાળી નાખો અને આજથી સંકલ્પ કરો કે હું જાણી જોઈને પાપ નહીં કરું, હું ખોટો અહંકાર નહીં કરું, હું મારા જીવનમાં સાત્વિક રીતે જીવીશ, એનું નામ જ છે રાવણ દહન. અને રાવણ દહન કરવા થકી મનની અંદર રહેલા પાપ એ વિનાશ પામે છે અને મનુષ્યનો ઉત્કર્ષ જરૂર થાય છે. શાસ્ત્ર કહે છે કે મનુષ્યની ડાબી કમરમાં અંગૂઠા જેટલો કાળો પાપ પુરુષ રહેલો છે અને એ પાપ પુરુષનું દહન ન કરો તો એ પાપ પુરુષ જ્યારે ભરાઈ જાય, એટલે કે પાપનો ઘડો ભરાય, ત્યારે એ રોગ નોતરે છે. એની અંદરથી જે પાપ પુરુષ છે એમાંથી એક જમ્સ પેદા થાય છે અને એ આખા શરીરમાં વ્યાપ્ત થવાથી રોગ થાય છે. દશેરાનો ઉત્સવ એવો છે જે પાપનું દહન કરી શકે. માટે દશેરાના દિવસે તમારા ડાબી કમરમાં રહેલા પાપ પુરુષનું દહન કરી, યાને કે રાવણનું દહન કરી, અને આપ સર્વ પ્રકારે યશ, કીર્તિ અને પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો. નિયમ અને સંકલ્પ આપણા જીવનને સુમધુર બનાવે છે, તો કયા સંકલ્પ થકી આપ પણ સફળતા મેળવી શકશો તે આપને જણાવીશું એક નાનકડા વિરામ બાદ. આપ જોતા રહો ધર્મ ભક્તિ. શાસ્ત્રીજી, દશેરાના દિવસે દર્શક મિત્રોને ખાસ 5 એવા કાર્યો જણાવશો કે જે અચૂક કરવાથી તેમને લાભ થશે. પહેલું તો સત્યમ વદ, સાચું બોલવાનું છે. દશેરાના દિવસે એક સંકલ્પ કરો કે હું સાચું બોલીને કામ કરીશ. ધર્મમ ચર, હું ધર્મનું આચરણ કરીશ અને હર હંમેશ હું ધર્મમાં જ રહીશ. સાથે સાથે નિયમ, યમ નિયમ, યાને કે હું સાચા કાયદામાં રહીશ. એવું કહે છે ને કે સરકાર આપણા સારા માટે કાયદા બનાવે છે, તો આપણે શા માટે કાયદામાં ન રહેવું? એટલે યમ નિયમનું પાલન કરીશ. સ્વચ્છતામ, હું સ્વચ્છતા રાખીશ. જીવનમાં કોઈ જગ્યાએ ગંદકી નહીં કરવું અને ગંદકી થતી હશે ત્યાંથી મારો પ્રયત્ન એવો હશે કે ત્યાંથી સ્વચ્છતા આવે. અને પાપમ આચરામી, હું પાપનું ક્યારેય પણ કોઈ આચરણ નહીં કરું, કોઈને મન દુઃખ નહીં પહોંચાડું.
સામાન્ય નિયમો છે. આ ખાલી આ પાંચ સામાન્ય નિયમો પણ પોતે જો ધારણ કરશે, પોતે ગ્રહણ કરશે અને એનું પાલન કરશે 12 મહિના, ખાલી 12 મહિના પાલન કરો, આવતા દસરાએ જોજો તમારું જીવન જ બદલાયેલું હશે. મનુષ્ય પોતે જ બદલવા માટે જરૂરી છે, પોતાના અંતરાત્માને જાગૃત કરવાની જરૂર છે. દશેરા એ અંતરાત્માને જાગૃત કરવાનો દિવસ હોવાથી આપ દશેરાનો લાભ જરૂર લેશો. તો શાસ્ત્રીજી, આપ અમારી સાથે જોડાયા અને આ રસપ્રદ માહિતી અમારા સુધી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે અમે આપને જણાવ્યું દશેરાનું મહાત્મય, સાથે આપને એક એવો સંદેશો આપના સુધી પહોંચાડ્યો છે કે જે આપના જીવનની અંદર ખૂબ જરૂરી છે. આવતીકાલે ફરીથી મળીશું કોઈ દર્શન યાત્રા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.